અમદાવાદ ખાતે સ્ટીક જાયકા આર્ટ સિટી ફૂડ દ્વારા સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલ અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે તો વડીલોથી લઈને નાના બાળકો સુધી સૌ કોઈ ખાવા પીવામાં ખૂબ જ શોખીન જોવા મળે અને દરરોજ નવી નવી વાનગીઓ સાથે હેલ્ધી અને હાઇજેનિક ફૂડ ઉપર ધ્યાન રાખતા જોવા મળે છે. આ તમામ રિસર્ચ અને લોકોના સ્વાદને ધ્યાનમાં રાખીને વિપુલ મહેતા, આરતી મહેતા અને સુજલ મોદી દ્વારા અમદાવાદીઓ માટે સ્ટ્રીટ જાયકા આર્ટિસ્ટિક ફૂડની શરૂઆત કરવામાં આવી છે. સંપૂર્ણ રીતે સ્ટ્રીટ ફૂડના કોન્સેપ્ટ પર બનાવવામાં આવ્યું છે, જેમાં મોકટેલ સ્ટાર્ટર, મેઇન કોર્સ અને બેવરજીસ મળી રહે છે. પોતે કરેલ રિસર્ચ અને અનુભવને લોકો સમક્ષ લાવવા માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આજકાલ દરેક લોકો સ્ટ્રીટ ફૂડ તરીકે વરી રહ્યા છે અને એનો ટેસ્ટ પણ લોકોમાં વધારે પસંદગીનું બની રહ્યો છે, જેને ધ્યાનમાં રાખતા આ ટેસ્ટ વધુ સ્વાદિષ્ટ બને અને હાઇજેનિક પણ હોય. એ સાથે રેગ્યુલર તેમજ જાયકેદાર પાણીપુરી, મુંબઈયા વડાપાઉં, કાલા પાઉંભાજી, કોલ્હાપુરી, મિસર, શેજવાન ભેર, પાઇનેપલ ભેર જેવી વાનગીઓ પ્રસ્તુત કરવામાં આવી હતી, જેનો ટેસ્ટ અમદાવાદીઓ સૌ પ્રથમવાર અહીં મેળવી શકશે, જેના વિશે માલિક આરતી મહેતા દ્વારા માહિતી આપવામાં આવી હતી. હું આરતી મહેતા. હું વિપુલ મહેતા. સ્ટ્રીટ ફૂડ અમે લોકોએ એવી રીતે મારા સ્ટ્રીટ ફૂડને બહુ જ ફેમસ છે અને એ સ્ટ્રીટ ફૂડને લોકો સુધી પહોંચાડવા માટે એક કારણની જરૂર હોય છે. એ જ કારણ મારી દીકરીએ મને પૂરું પાડ્યું. એ કારણને લીધે હું આ ઇન્ડસ્ટ્રીમાં આવી, કારણ કે દીકરી સ્ટ્રીટ ફૂડની બહુ શોખીન હતી, શોખીન છે, અને એ વસ્તુને લઈને એને બહુ જ ક્યારે બહાર ખાઈને આવે ત્યારે એ વસ્તુને લીધે એને બીમાર પડી જતી હતી, એને પ્રોબ્લેમ્સ થતા હતા. પણ ક્યાંક એને એ ટેસ્ટ ઘરમાં આપવાની ટ્રાય તો હું પૂરી કરતી હતી, પણ એ વસ્તુને અમે લોકો સુધી પણ પહોંચાડવા માંગતા હતા. લોકોની એવી જ ફરિયાદો હોય છે કે સ્ટ્રીટ ફૂડ પર ખાધા પછી અમારા બાળકો બીમાર પડે છે, ઘરમાં એ વસ્તુને હાઇજીન મેન્ટેન નથી થતું લોકો જે સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ છે. તો અમે લોકોએ ફૂડ ટ્રકથી ચાલુ કર્યું, પછી અમે લોકો ફૂડ પાર્કમાં આવ્યા અને ત્યાં પણ અમને લોકોને થોડુંક હાઇજીન મેન્ટેન કરવામાં પ્રોબ્લેમ થતો હતો. પછી અમે લોકોએ સ્ટ્રીટ જાયકા નામની રેસ્ટોરન્ટ ચાલુ કરી, જેમાં અમે લોકોએ નવી નવી સ્ટ્રીટ ફૂડની આઇટમ્સ પીરસવાનું ચાલુ કર્યું છે, જેમાં ફ્યુઝનની સાથે ઓથેન્ટિસિટીને પણ અમે લોકોએ એવી રીતે જ મેન્ટેન રાખી છે કે જ્યાં તમને ટેસ્ટની સાથે કોઈ છેડછાડ નથી કરવામાં આવી. પણ તે છતાં પણ યુથ આકર્ષિત થાય એના ભરપૂર પ્રયાસો કર્યા છે અમે લોકોએ. અને જેવી રીતે અમારી પાસે પાણીપુરી છે, એમાં 4 ફ્લેવર્સ છે, બીજા ભેલ છે, એની મુંબઈ ભેલની સાથે અમે લોકો શેઝવાન ભેલ છે, પાઇનેપલ ભેલ છે. પાઉંભાજી અમારી બહુ જ ફેમસ છે, લાઈક કાલા પાઉંભાજી, હરિયાલી પાઉંભાજી અને અમારી રેગ્યુલર પાઉંભાજી. પ્લસ મિસલમાં પણ અમે લોકોએ કોલ્હાપુરી મિસલની સાથે માલવાની મિસલ, પુનેરી મિસલ અને હરિયાલી મિસલ પીરસવાનું શરૂ કર્યું છે. ઇવન વડાપાઉં અમારી બહુ હોટ સેલિંગ આઇટમ છે, જે તમને ઓથેન્ટિક બોમ્બે ટેસ્ટ આપે છે. આ વર્કશોપમાં ઉપસ્થિત લોકો પોતાની જાતે ટ્રાય પણ કરી શકશે. પાણીપુરીની સાત પાણીમાં પણ એ પાણી રૂટીન કરતા કંઈક નવા એ પણ હેલ્થી કોન્સેપ્ટ અહીંયા રજૂ કરવામાં આવ્યા છે, જેમાં પાઇનેપલ, ઓરેન્જ, લેમન અને સ્વીટ ટેસ્ટ રહેલા છે. આ જ રીતની વેરાયટી ભાજીપાઉં અને ભેરમાં પણ છે. આ સાથે આ નવો કોન્સેપ્ટ અને અવનવી વાનગીઓને લોકો સુધી પહોંચાડવા માટે રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીનો ઘણો વહોરો અનુભવ ધરાવતા સુજલ મોદી પણ જોડાયા હતા. તો આ પ્રસંગે ઉપસ્થિત સ્ટ્રીટ ફૂડ લવર મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી અને તેમના દ્વારા આ બનાવેલ વાનગીઓ અને તેના સ્વાદને માનતા તેમના પ્રતિસાદ આપ્યા હતા. મારું નામ કૃપાલી પટેલ છે. મને અહીંયા જે આપણો જે ટેસ્ટ જોઈએ સ્ટ્રીટ ફૂડ જે કહેવાય એ ઓરિજિનલ અહીંયા આગળ હોય છે એનો ટેસ્ટ, અને અમે અહીંયા રેગ્યુલર આવીએ છીએ અને અહીંયા અમને શીખવા પણ બહુ સારું મળે છે કે સ્ટ્રીટ ફૂડ કે અમારા છોકરાઓને અમે લોકો કઈ રીતે આપી શકીએ ઓરિજિનલ સ્ટ્રીટ ફૂડ અને હાઇજેનિક, તો એના માટે અમને અહીંયા સારું પડે છે અને અમે અહીંયા હવે રેગ્યુલર આવીએ છીએ અમારા ફેમિલીને લઈને. ટેસ્ટ એનો એકદમ ફાઇન હોય છે અને જે કહેવાય ને કે આપણે જે ઓરિજિનલ ટેસ્ટ કોને કહેવાય એ જ ટેસ્ટ અહીંયા આગળ મળે છે અમને. અને ધ્વનિ પંચાલ, ZS TV, અમદાવાદ.